શિયાળો 0 ડિગ્રી ને પાર થઈ જતો હોય એટલે વિદેશી પક્ષીઓ ગુજરાત તરફની વાત પકડે છે। આખો શિયાળો ગુજરાતના ગામડાઓમાં આવેલા તળાવો અને તળાવોને અડીને આવેલા વૃક્ષોમાં વસવાટ કરે છે અને શિયાળો પૂર્ણ થતાની સાથે પક્ષીઓનું ઝુંડ ફરી વિદેશ તરફ જવાનું શરૂઆત કરે છે। પરંતુ વિદેશી પક્ષીના આગમનને લઈને ભરત સહિત સુરત જિલ્લાના ગામના લોકો વિદેશી પક્ષીઓને જોવા વહેલી સવારે અને સાંજે જોવા પહોંચી જાય છે। ખાસ કરીને પક્ષી પ્રેમીઓ પક્ષીઓના ઝુંડ જોઈ રાજી રાજી થઈ જાય છે। મારું નામ કેતન ભટ્ટ, સ્થાનિક સામાજિક આગેવાન, સુરત જિલ્લાના છેવાડે આવેલ મોટીપાડી ગામની બાજુમાં આવેલ ભોરણ ગામ। ખાસ કરીને અહીંયા ઘડી આ ગામમાં 999 વીંગાનું તળાવ આવેલું છે ગાયકવાડ સરકાર વખતનું, અને શિયાળાની ઋતુ હોય આ તળાવમાં સ્થાનિક નકટા, ગિરજા, ટીલિયાવાળી બતક અને આ સિવાય વિદેશી કુળની ઘણી બધી બતકોની પ્રજાતિ અહીંયા ઘડી જોવા મળે છે। સાથે સાથે કુંજ, સાપમાર, ગણનો સહિતની અનેક પ્રજાતિઓ બર્ડની આ શિયાળાની ઋતુમાં અહીંયા ઘડી પ્રજનન માટે આવતા હોય આ તળાવમાં જોવા મળે છે। ખાસ કરીને અસંખ્ય પક્ષીઓ આવવાના કારણે જે વાઇલ્ડ લાઈફ પ્રકૃતિ પ્રેમીઓ છે એમના માટે આ તળાવ એક સ્વર્ગ સમાન છે, અને સાથે સાથે કોલેજના ભણતા યુવકો પણ વારંવાર આ તળાવની મુલાકાત લે છે। મારું નામ નીલ સરખેડી, હું અંકલેશ્વરનો રહેવાસી છું અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પણ કરું છું। મોટીપાડી ગામની બાજુમાં આવેલું ગામ એટલે ભરણ અને સુરતનો છેડાનું ગામ, આ ગામમાં ઘણું મોટું એક તળાવ છે, ત્યાં વિદેશી પક્ષીઓ ઘણી મોટી માત્રામાં આવે છે। તેની અમે ગણતરી કરીએ છીએ અને અઠવાડિયામાં એક વખત અમે વિઝિટ કરીએ છીએ અહીંયા, અને એની ફોટોગ્રાફી પણ કરીએ છીએ। ઘણી મોટી સંખ્યામાં અહીંયા અલગ અલગ જાતિના પક્ષીઓ આવે છે, આઉલ છે, બીજા બધા રેપ્ટર્સ આવે છે અને હેરિયર આવે છે, એ બધા અલગ અલગ જાતિના ઘણા પક્ષીઓ આવે છે। એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે અને આ એક એવો મોટો એવો વિસ્તાર છે જ્યાં આ પક્ષીઓ રૂસ્ટિંગ માટે આવે છે।